હાઈકોર્ટે રાજ્ય સરકારના ખાનગી શાળા ફી નિયમન વિધેયકને યોગ્ય ઠેરવતો ચુકાદો આપતા હવે ખાનગી શાળાના સંચાલકો વાલીઓ પાસે બેફામ રીતે ફી વસૂલી શકશે નહીં રાજ્યભરની કેટલીક ખાનગી શાળાઓમાં ફી બાબતે ચાલતી ઉઘાડી લૂંટ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળા ફી નિયમન વિધેયક લાવવામાં આવ્યું હતું જેમાં ખાનગી શાળાઓ પ્રાથમિક વિભાગમાં રૂપિયા પંદર હજાર માધ્યમિક વિભાગમાં રૂપિયા પચીસ હજાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રૂપિયા સત્યાવીસ હજાર સુધીની ફી વસૂલી શકે એવો નિયમ ઘડવામાં આવ્યો હતો રાજ્ય સરકારના આ નિર્ણય સામે ખાનગી શાળા સંચાલક મંડળે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી અને આ વિધેયકને ગેરબંધારણીય ઠેરવવા માંગ કરી હતી આ મામલે ગુજરાત હાઈકોર્ટનો આજરોજ મહત્વનો ચુકાદો આવ્યો છે હાઈકોર્ટે શાળા સંચાલક મંડળની માંગ ફગાવી રાજ્ય સરકારના ફી નિયમન વિધેયકને યોગ્ય ઠેરવ્યો છે આ સાથે જ હાઈકોર્ટે જણાવ્યું છે કે ખાનગી શાળા મનફાવે એમ ફી વસૂલી શકે નહીં જે શાળાઓએ રાજ્ય સરકારે નિર્ધારિત કરેલ ફી કરતાં વધુ ફી વસૂલવી હશે એમણે ફી નિર્ધારણ સમિતિ સમક્ષ તેના કારણો રજૂ કરી મંજૂરી મેળવવાની રહેશે આ વિધેયકનો અમલ ચાલુ સત્રથી જ કરવાનો રહેશે તો આ તરફ શાળા સંચાલક મંડળે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી છે જોકે હાઈકોર્ટના ચુકાદાથી વાલીઓને હાલ પૂરતી ચોક્કસ રાહત મળી છે